હાલ સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સુરતના પૂણા બીઆરટીએસ વિસ્તારની આ ઘટના છે. પાણીના વાડા માટે બનાવવામાં આવેલા ખુલ્લા ચેમ્બરમાં એક ગાય પડી ગઈ છે. જી, આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ. જી અરવિંદજી, જણાવશો કે પાણીના વાડા માટે બનાવવામાં આવેલા ખુલ્લા ચેમ્બરમાં એક ગાય પડી ગઈ છે, તો શું છે આ સમગ્ર માહિતી? મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે સામે આવી છે, અને તેને લઈને પાણી વટાવર ખુલ્લા અને ચેમ્બરમાં ગાય પડી ગઈ છે. અને ગાયની જે હાલત છે, કહી શકાય કે હાલ ગઈની સ્થિતિમાં છે. સ્થાનિક લોકોની નજરે ચડી દી ગાય, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી છે, અને ત્યારબાદ ગાયને જે કાઢવા માટે મહાનગરપાલિકાનો સ્ટાફ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે, અને જેસીબીથી જે કહી શકાય ખોદાણ કરી અને તેનું રેસ્ક્યુ કરી અને ગાયને બચાવવાની કવાયત તો હાથ ધરી છે. પરંતુ જે કહી શકાય સ્માર્ટ સુરત સિટીની જે રીતે વાત છે, તેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. જી જી અરવિંદજી, જણાવશો કે દયનીય ગાય અંગે શું પગલા લેવામાં આવી રહ્યા છે? બિલકુલ, ગાયની મેં તમને કહ્યું એમ કે જે ગાયની સ્થિતિ દયનીય હાલતમાં જોવા મળી છે, પરંતુ તંત્ર કામે લાગ્યું છે. જેસીબી દ્વારા આજે ગાયને છે તે હેમકેમ બહાર કાઢવા માટેના તમામ પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે, અને ટૂંક સમયમાં જ કદાચ આ રેસ્ક્યુમાંથી બહાર આવી અને ગાયને કાઢી લેવામાં આવશે. જી જી અરવિંદજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થયા છે તે પ્રમાણે પાલિકાની ઘોર બેદરકારીને કારણે ગાય ખુલ્લા ચેમ્બરમાં પડી ગઈ છે, ત્યારે ગાયને બહાર કાઢવા પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે. જેસીબી મશીનથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ગાયને કાઢવા સુરત એએમસી કવાયત કરી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાણીના વાડા માટે બનાવવામાં આવેલા ખુલ્લા ચેમ્બરમાં એક ગાય પડી ગઈ છે.